ભરૂચના નદીપુર હિંગલા રોડ પર આવેલા બોરી ગામ પાસેના પેટ્રોલ પંપ ઉપર રાત્રિના સમયે અજાણ્યા લૂંટારુએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચમાં લૂંટની 24 કલાકમાં બીજી ઘટના છે। આ ભરૂચમાં કદાચ લૂંટારો બેફામ બન્યા છે। જો કે આ લૂંટ કેમ કરવામાં પ્રયાસ કરવામાં આવ્યો તે તો તેમના ઝડપાયા બાદ પોલીસ વિગતોમાં બહાર આવશે, પરંતુ આ લૂંટની ઘટનાથી એટલું તો લાગી રહ્યું છે કે જિલ્લામાં માથાભારે તત્વ માથું ઉચકી રહ્યા છે। ગઈકાલે જ વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતે પેટ્રોલ પંપ ઉપર એક પિલર ઉપર બે બંદૂકધારી યુવાનોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી। 30,000 રૂપિયાની લૂંટ ચલાવવાના 24 કલાક પણ નથી થયા ઘટનાને। ત્યાં ભરૂચના નબીપુર હિંગલ્લા રોડ ઉપર આવેલી બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર મધ્યરાત્રિના મોટરસાયકલમાં પેટ્રોલ પુરાવાના બહાને ત્રણ બુકાની ધરી લૂંટારુએ પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા। કર્મચારી કામ પતાવીને ઓફિસ પર જઈ રહ્યો હતો ત્યારે તેની પાછળ લૂંટારો પણ પીછો કરવા લાગ્યા હતા। કર્મચારીએ તેમની પૂછપરછ કરે તે પહેલા લૂંટારુએ પોતાને બંદૂક બતાવી કર્મચારીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। લૂંટારુએ ફાયરિંગ કરી નાખ્યું, જો કે આ દોડધામ દરમિયાન બૂમાબૂમ થતા લૂંટારો નાસી છૂટ્યા હતા। સદનસીબમાં પેટ્રોલ પંપના કર્મચારીને કોઈ પણ પ્રકારની ઈજા થવા પામી ન હતી। જ્યારે લૂંટારો લૂંટ કરવા નિષ્ફળ રહ્યા હતા આ ઘટનાની જાણ નબીપુર પોલીસને કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં પોલીસ એલર્ટ કરવામાં આવ્યું હતું। પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી હતી। જો કે ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં 2 પેટ્રોલ પંપ ઉપર લૂંટની આ ઘટનાથી ઘણું બધું સાબિત થાય છે કે આગામી દિવસોમાં પણ આવી ઘટનાઓ ઘટી શકે છે। શું આ લૂંટ કરવા પાછળ આર્થિક સકડામણો કે પછી બેરોજગારી કે પછી અન્ય કોઈ કારણોસર લૂંટારુઓ આ પેટ્રોલ પંપને કેમ નિશાન બનાવીને રોકડની લૂંટ કરી રહ્યા છે? દિશામાં પોલીસ હવે આગામી દિવસોમાં લૂંટારોના ઝડપી લઈ લીધા બાદ લૂંટારોએ આપેલા જવાબોનો જાહેરમાં ખુલાસો કરશે તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે। પરંતુ આ પેટ્રોલ પંપ ઉપરની લૂંટને લઈને હવે જિલ્લામાં પોલીસ એલર્ટ બની છે। और तीनों ने आके सबसे पहले बोला एटीएम कार्ड चालू है कि नहीं चालू है। एटीएम कार्ड मैंने बोला नहीं है, बंद है। तो बोला नहीं देखो एक बार चेक करो। बोला मैनेजर का, मैंने बोला अंदर है। तो फिर बाद में मैंने वो बोला नहीं एक बार चेक तो करो। फिर मैं चेक करने के लिए अंदर आया तो उन तीनों मेरे पीछे पीछे आने लगे। तो मैंने उनको बोला नहीं पीछे मत आओ, उधर ही रुको। तो भी पीछे आने लगे तो मेरे को कुछ डाउट लगा, तो इसलिए मैंने इसको उठाया था दूसरे आदमी को। तो ये उठा तब उठा ये उठ के सीधा बाथरूम गया था। तो बाथरूम गया मैंने एटीएम घिसते ही वो तीनों एटीएम घिसा था मैंने उसका। तो एटीएम घिसा तो एटीएम में पैसा नहीं निकला था। तो फिर वो उसके पीछे चल गए तीनों। तो मेरे को डाउट लगा तो मैंने इसका लॉक लगा दिया पहले। लॉक लगाने के बाद में वो तो फिर उसके जैसे ही आए इसके ऊपर मारा, इसके सिर पे मारने के बाद में वो दूसरा मेरे पीछे भागा, मैं इधर भाग गया था पीछे। इसके बाद ताल ने मेरे को उठाया था, मैं बाहर निकला था टॉयलेट करने गया था। टॉयलेट करके वापस आया था, वो पीछे पीछे आ गए थे मेरे पीछे आए थे वो तीनों पीछे खड़े थे। मैं इधर आ गया था, कुशाल से बात करने लगा और वो जैसे पीछे से आके मेरे पे वार किया था, सिर पे मारते ही मैं अंदर चला गया था। कुशाल उधर भाग गया था, फिर फायरिंग किया था गेट के ऊपर। अंदर से मैंने धक्का लगा के बंद कर दिया था गेट को। फिर एक बंदा और अंदर था, उसने भी मेरा साथ दिया और धक्का लगाया था उसको, अंदर खुलने नहीं दिया। बाहर से वो लात और घुस बहुत मारा था कांच पे, लेकिन नहीं खुला था कांच। फायरिंग किया था 3 राउंड फायरिंग किया था, फिर बाद में वो चले गए थे। तुमको कहाँ लगाए थे? हाँ, तुमको कहाँ लगा था? मेरे यहाँ पे लगा था, पीछे मारने लगे थे, लेकिन मैंने ऐसे घुमा तो फिर यहाँ पे लगा था मेरे को।